વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રાવ્યતાની વાત કરી રહ્યા હતા. દ્રાવ્યતાના અંદર બે પ્રકારની દ્રાવ્યતા વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની હતી. એમાં પહેલાં આપણે આગળના જે વિડીયો લેક્ચર હતો એના અંદર આપણે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવણની દ્રાવ્યતા વિશે વાત કરી અને એની અસર કરતા પરિબળો કયા કયા હતા એના વિશે આપણે વાત કરી છું. આજે આપણો ટૉપિક છે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. એટલે કે અહીંયા દ્રાવ્ય તરીકે વાયુ લઈએ અને દ્રાવક તરીકે પ્રવાહી લઈએ તો એના અંદર દ્રાવ્યતા જે એના માટે કયા કયા પરિબળો અસર કરે છે એની આજે વાત કરીશું. તો પહેલાં એવું દ્રાવણ કયું છે કે જેના અંદર દ્રાવ્ય તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે પ્રવાહી હોય? તો એવું દ્રાવણનું ઉદાહરણ સોડા વોટર છે. સોડા વોટર જેના અંદર દ્રાવ્ય તરીકે વાયુ હોય છે, કે દ્રાવ્ય તરીકે એના અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય છે, CO2 ગેસ દ્રાવ્ય તરીકે હોય છે અને પાણી હોય છે જે દ્રાવક તરીકે હોય છે. CO2 દ્રાવ્ય તરીકે હોય છે અને પાણી જે દ્રાવક તરીકે હોય છે અને બંનેને ભેગા કરીએ એટલે સોડા વોટરનું દ્રાવણ બને છે, જેને કાર્બોનિક એસિડ H2CO3નું દ્રાવણ આપણે કહીએ છીએ, જેને આપણે સોડા વોટર કહીશું. એટલે તો એ દ્રાવણ છે એની વાત આપણે કરી રહ્યા છીએ. ક્લિયર? તો પહેલો આપણો પોઈન્ટ છે કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર કયા કયા પરિબળો અસર કરે છે. તો સૌ પ્રથમ ત્રણ પરિબળો અસર કરે છે એના અંદર. તો પહેલું પરિબળ છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, બીજું પરિબળ છે તાપમાનની અસર અને ત્રીજું પરિબળ છે એ દબાણની અસર. અત્યારે મિત્રો આપણે બે પરિબળોની આજે વાત કરીશું. એક તો દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ અને બીજું પરિબળ છે જે તાપમાન. આ બે પરિબળોની આજે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ ટોપિક છે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકનો, વાયુમય દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. તો આગળ વખત જે આપણે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકના અંદર વાત કરી એ જ પ્રમાણે કે જો લાઇક ડિઝોલ્વ લાઇક સરખા સરખામાં દ્રાવ્ય થાય એ જ રૂલ્સ અહીંયા લાગશે કે જો દ્રાવ્ય ધ્રુવીય હોય અને દ્રાવક ધ્રુવીય હોય તો એની દ્રાવ મતલબ કે એમને જ્યાં ભેગા કરવામાં આવશે તો એ દ્રાવ્ય થઈ જશે, એ વાયુ દ્રાવ્ય થઈ જશે. અને જો દ્રાવ્ય અધ્રુવીય હોય અને દ્રાવક પણ અધ્રુવીય હોય તો પણ એ વાયુ દ્રાવ્ય થશે, એની દ્રાવ્યતા થઈ જશે, વધશે. પરંતુ જો દ્રાવ્ય ધ્રુવીય હોય અને દ્રાવક અધ્રુવીય હોય તો પછી દ્રાવ્ય થશે નહીં, અથવા તેની દ્રાવ્યતા ખૂબ જ ઓછી થશે, વધુ દ્રાવ્ય થશે નહીં. ક્લિયર? તો એ જ પોઈન્ટ છે એમ કે સૌ પ્રથમ વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. તો જો વાયુ ધ્રુવીય હોય, જે દ્રાવ્ય તરીકે વાયુ લીધેલો છે એ વાયુ ધ્રુવીય હોય, ક્લિયર, અને જે દ્રાવક પ્રવાહી દ્રાવક જે લીધેલું છે એ પણ ધ્રુવીય હોય તો એની દ્રાવ્યતા થશે, મતલબ કે એમાં દ્રાવ્યતા વધારે થશે. એ જ પ્રમાણે જો વાયુ અધ્રુવીય હોય અને જે દ્રાવક પ્રવાહી છે એ પણ અધ્રુવીય હોય ત્યારે પણ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા શું થશે? વધારે થશે. મતલબ એ છે કે ધ્રુવીય દ્રાવ્ય વત્તા ધ્રુવીય દ્રાવક, તો આપણે કહેશું દ્રાવ્ય થશે એટલે ઓટોમેટિક એની દ્રાવ્યતા વધારે થશે, દ્રાવ્યતા વધી જશે. એ જ રીતે અધ્રુવીય દ્રાવ્ય હોય અને અધ્રુવીય દ્રાવક હોય તો દ્રાવક પણ અધ્રુવીય છે, દ્રાવ્ય પણ અધ્રુવીય છે, તો પણ અહીંયા દ્રાવ્ય થશે. અને દ્રાવ્ય થશે એટલે આપણે કહેશું કે વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા શું થશે? વધારે થશે. પરંતુ એનાથી ઉલટું હોય, દાખલા તરીકે ધ્રુવીય દ્રાવ્ય છે અને અધ્રુવીય દ્રાવક છે, તો અહીંયા આપણે કહેશું દ્રાવ્ય થશે નહીં, અથવા તો ઓછા પ્રમાણમાં બહુ નહીવત દ્રાવ્ય થશે, જેથી પ્રવાહી દ્રાવણ એની દ્રાવ્યતા કેવી થશે? ઓછી થશે. તો આ પોઈન્ટ મતલબ કે એ પોઈન્ટ ક્લિયર થાય છે કે દ્રાવ્ય વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા પ્રવાહી દ્રાવકના અંદર કોના ઉપર આધાર રાખે છે?
તો કે વાયુમય દ્રાવ્ય અને દ્રાવક બંનેના સ્વભાવ પર આધાર રાખે છે. દાખલા તરીકે HCl, NH3, HBr, SO2, CO2 આ દ્રાવક વાયુઓ છે અને ધ્રુવીય દ્રાવક મતલબ કે વાયુઓ છે. આ દ્રાવ્ય તરીકે લીધેલા છે, પાણી ધ્રુવીય દ્રાવક છે. તો આ વાયુ જે છે ધ્રુવીય દ્રાવ્ય વાયુ જે છે એ પાણી જેવા ધ્રુવીય દ્રાવકના અંદર શું થશે, દ્રાવ્ય થશે, જેના કારણે એની દ્રાવ્યતા વધારે થશે. પરંતુ જો HCl, NH3, HBr અને SO2, CO2 એને જો ઇથાઇલ આલ્કોહોલના અંદર દ્રાવ્ય કરવામાં આવે તો એની દ્રાવ્ય ઓછા પ્રમાણમાં થશે, એટલા દ્રાવ્ય થશે નહીં, જેના કારણે એની દ્રાવ્યતા શું થશે તો ઓછી થશે. એ જ રીતે H2N2O2 અને હિલિયમ આ અધ્રુવીય છે, નોન પોલર છે, ક્લિયર છે. હાઇડ્રોજન HH બરાબર, તો નોન પોલર છે, આ અધ્રુવીય છે. તો આ અધ્રુવીય વાયુ જે છે એ પાણી જેવા ધ્રુવીય દ્રાવકના અંદર વધુ પ્રમાણમાં દ્રાવ્ય થશે નહીં. તેથી આપણે કહી શકીએ કે H2N2O2 અને હિલિયમ જેવા વાયુમય દ્રાવ્ય એ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા કેવી હોય છે, ઓછી હોય છે. પરંતુ H2N2O2 અને હિલિયમ જે છે એની ઇથાઇલ આલ્કોહોલ જેવા દ્રાવકના અંદર એની દ્રાવ્યતા કેવી હોય છે, વધારે હોય છે અથવા તો વધુ હોય છે. ક્લિયર છે પોઈન્ટ? તો વાયુમય દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ જે પહેલું ફેક્ટર છે અસર કરતા પરિબળોના અંદર. બીજા નંબરનું જે ફેક્ટર જે છે અસર કરતું પરિબળ છે તાપમાનની અસર. તો મિત્રો અહીંયા વાયુમય દ્રાવ્ય જે છે એનું જેને પ્રવાહી દ્રાવકના અંદર દ્રાવ્ય કરવામાં આવે તો એ પ્રક્રિયા છે તે જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આપણને ખબર છે કે તાપમાન આપણે વધારીશું દ્રાવ્યતા ઘટશે. આગળ પણ આપણે વાત કરી હતી કે જે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એમાં તાપમાનનો વધારો ફાયદાકારક હોય છે, એના અંદર આપણે તાપમાન વધારીએ તો દ્રાવ્યતા વધે. અને જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો જે છે એ ફાયદાકારક હોતો નથી. લ શટરના સિદ્ધાંતના પ્રમાણે આપણે કહી શકીએ છીએ એને, ક્લિયર? તો એમાં તાપમાન વધારવામાં આવે ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અંદર તો પછી એની દ્રાવ્યતાના અંદર શું થશે, ઘટાડો થશે. તો અહીંયા આપણે જોઈએ કે તાપમાનની અસર. તો અહીંયા વાયુમય દ્રાવ્ય લીધું અને પ્રવાહી દ્રાવક લીધું, બંનેને ભેગા કરીને દ્રાવણ બનાવ્યું. અને આપણને ખબર છે કે દ્રાવક પ્રવાહી હોય જેવી ભૌતિક સ્થિતિ હશે એવી દ્રાવણની ભૌતિક સ્થિતિ છે. તો અહીંયા દ્રાવણ પ્રવાહી બને. આ પ્રક્રિયા દરમિયાન જે ઊર્જા મુક્ત થાય છે એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થતી હોય તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ક્લિયર? હવે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીંયા ફિક્સ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો શું થશે? માટે જો તાપમાન વધારવામાં આવે આ પ્રક્રિયાના અંદર, ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અંદર તાપમાન વધારવામાં આવે તો લ શટરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જશે. જો તાપમાનનો વધારો કરવામાં આવશે તો પ્રક્રિયા જે છે એ પ્રતિગામી દિશામાં મતલબ કે આ તરફ જશે. તો શું થશે કે દ્રાવણના અંદરથી દ્રાવક અને દ્રાવ્ય છૂટા પડશે. દ્રાવ્ય જેટલું દ્રાવકના અંદર ઓગળેલું હશે એટલું દ્રાવ્યતા વધારે છે. આ તો અહીંયા દ્રાવણમાંથી દ્રાવક અને દ્રાવ્ય અલગ થાય છે. તો આપણે કહી શકીએ કે તાપમાન વધારતો લ શટરના નિયમ મુજબ અથવા સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે અને જેના કારણે દ્રાવણમાંથી વાયુની દ્રાવ્યતા શું થાય છે, ઘટે છે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકની દ્રાવ્યતા જો તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતા હંમેશા શું થશે, ઘટશે. ધ્યાન રાખજો આ પ્રશ્નને, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકના અંદર દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે શું થાય છે, ઘટે છે. આપણે જોયું છે સોડા વોટર હોય, કોલ્ડ ડ્રિંક હોય છે, એને જ્યારે ફ્રીજના અંદરથી આપણે મતલબ કે જ્યારે બહાર કાઢવામાં આવે છે તો ફ્રીજનું તાપમાન નીચું હોય છે, જ્યારે આપણે બહાર કાઢીશું તેનું તાપમાન વધારે હોય છે, જેના કારણે એની બોટલ ઉપર ડ્રોપ આપણને દેખાશે એ શું હોય છે કે એના અંદરથી એ વાયુ છે જે બહાર નીકળે છે, એ વાયુ બહાર નીકળે છે એના કારણે એના ડ્રોપ હોય છે ઉપર, જેથી એ વાયુની દ્રાવ્યતા કે જે બોટલ અંદર છે સોડા વોટર છે એના અંદર એની દ્રાવ્યતા કેવી હોય છે, ઓછી થાય છે. કારણ કે વાયુ બહાર નીકળશે, તાપમાન વધારશું તો વાયુ ડ્રોપ સ્વરૂપે બહાર નીકળી જાય છે.
એટલા માટે કહી શકીએ કે એની દ્રાવ્યતા સુધાય છે ઘટે. તો આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે વધે કે ઘટે. તો અહીંયા આપણે જવાબ આપી શકીએ કે તાપમાન વધારો કરવામાં આવશે તો દ્રાવ્યતા અહીંયા ઘટશે. ક્લિયર છે? એટલા માટે જે જલીય સજીવો છે એનો ટોપિક અહીંયા આપણે લખીએ. જલીય સજીવો માટે જલીય સજીવો જેને આપણે અહીંયા જળચર સ્પીસીઝ માટે નીચા તાપમાને ઓટુ વાયુની દ્રાવ્યતા ઓટુની પાણીમાં દ્રાવ્યતા વધુ હોવાથી જલીય સજીવો માટે નીચા તાપમાને ઓટુની પાણીમાં દ્રાવ્યતા વધુ હોવાથી તે સજીવો માટે જલીય સજીવો માટે વધુ અનુકૂળતા હોય છે. જ્યારે ઊંચા તાપમાને ઓટુની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોવાથી તે સજીવો માટે અનુકૂળતા રહેતી નથી. આપણે કહી શકીએ કે જળચર સ્પીસીઝ અથવા જલીય સજીવ અથવા તો જળચર સ્પીસીઝ ગરમ પાણી કરતો ઠંડા પાણીમાં ઠંડુ પાણી વધુ સગવડપૂર્વક હોય છે. તો આ ટોપિક છે, એના આધારે આપણે કહી શકીએ કે જુઓ જલીય સજીવો જે છે એ પાણી જે છે પાણીની અંદર ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયેલો હોય છે. ક્લિયર? પાણીની અંદર અને એ ઓક્સિજન વાયુ જે છે એ જે પાણી જે છે એના અંદર જે જળચર સ્પીસી છે અથવા તો જલીય જે સજીવો રહે છે એમના શ્વસનમાં એમનો ઉપયોગ કરતા હોય છે. બરાબર? હવે જો જેટલો વધુ પ્રમાણમાં ઓક્સિજન હશે તો એટલું એમના માટે અનુકૂળતા વધારે રહેશે, અને જો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે, ઓછા પ્રમાણમાં ઓક્સિજન દ્રાવ્ય થયેલું હશે પાણીના અંદર, એટલું એમના મતલબ કે સજીવોને શ્વસન માટે ની જે બધી ક્રિયાઓ માટે મતલબ કે એટલી અનુકૂળતા વધારે રહેશે નહીં. હવે આપણે જોઈએ તો જલીય સજીવો અથવા જળચર સ્પીસી જે છે તો નીચા તાપમાને, હવે તાપમાન અહીંયા ઓછું છે, નીચા તાપમાને તો આપણને ખબર છે કે તાપમાન ઓછું હોય, તાપમાન નીચું હોય તો દ્રાવ્યતા શું થશે? ઓટુ વાયુની દ્રાવ્યતા પાણીમાં, ઓટુ વાયુ જે છે વાયુની પાણીમાં દ્રાવ્યતા, તો દ્રાવ્યતા વધારે થશે. કારણ કે તાપમાનની અસરમાં આપણે જોયું કે ઊંચા તાપમાને દ્રાવ્યતા ઘટે છે, જ્યારે તાપમાન નીચું હશે તો દ્રાવ્યતા શું થશે? વધશે. તો નીચા તાપમાને પાણીમાં ઓક્સિજન વાયુ વધારે દ્રાવ્ય થયેલો હશે, અને જેટલો વધારે દ્રાવ્ય થયેલો હશે એટલું જલીય સજીવો માટે અનુકૂળતા વધારે રહેશે, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં એમને મળી રહેશે. ક્લિયર? એ જ રીતે જ્યારે ઊંચા તાપમાને તાપમાન જ્યારે વધારવામાં આવે તો તાપમાન વધે તો આનાથી ઉલટું કે તાપમાનનો જ્યારે વધારો થશે તો અહીંયા દ્રાવ્યતા શું થશે? વાયુની દ્રાવ્યતા ઘટશે. ક્લિયર? વાયુની દ્રાવ્યતા ઘટશે. તો ઊંચા તાપમાને ઓક્સિજન વાયુ જે છે પાણીમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થયેલો હોય છે, જેથી જલીય સજીવો માટે એની અનુકૂળતા રહેતી નથી.
તો આપણે કહી શકીએ ટૂંકમાં જલીય સજીવો અથવા તો જળચર સ્પીસીસ છે એ ગરમ પાણી કરતું, ગરમ પાણી કરતો, ઠંડુ ઠંડા પાણી અથવા ઠંડુ પાણી, ઠંડુ પાણી એ જલીય સજીવો માટે વધુ સગવડપૂર્વક હોય છે. તો પૂછે કે જલીય સજીવો માટે ગરમ પાણી કરતો ઠંડુ પાણી વધુ સગવડપૂર્વક હોય છે એનું કારણ શું છે? તો આપણે કારણ આપી શકીએ કે ગરમ પાણીના અંદર ઓક્સિજન જે છે, ઓક્સિજન વાયુ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થયેલું હોય છે જેથી તેની દ્રાવ્યતા ઓછી હોય છે. જ્યારે ઠંડા પાણીના અંદર તાપમાન ઓછું હોવાના કારણે ઓક્સિજન વાયુ વધારે પ્રમાણમાં દ્રાવ્ય થાય છે જેથી એની દ્રાવ્યતા વધારે હોય છે, અને એની દ્રાવ્યતા વધારે હોય તો એ એમના માટે વધુ અનુકૂળતા હોય છે. માટે ગરમ પાણી કરતો ઠંડા પાણીનું, ઠંડા પાણીમાં જલીય સજીવો વધુ સગવડપૂર્વક હોય છે. એટલે ગરમ પાણી કરતો ઠંડા પાણીમાં, ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક હોય છે. તો મિત્રો, બે ફેક્ટરની આપણે વાત કરી, બંને ફેક્ટરો તમને ક્લિયર થઈ ગયા? ક્લિયર. હવે નેક્સ્ટ આપણે દબાણની અસરની વાત કરીશું. ત્રીજું ફેક્ટર જે આપણું બાકી છે, નેક્સ્ટ જે મતલબ કે વિડીયોની અંદર આપણે દબાણની અસરની આપણે વાત કરીશું.